नमस्कार बाल मित्रों, प्रेरणा विद्यालय में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 4 गणित गम्मत। तो गणित गम्मत में आपणे शीखीशुं प्रकरण 2 लांबु अने टूंकु। तो हवे लांबु अने टूंकु एटले आपणे अंदाज आवे के कोई पण वस्तु मापवा माटेनी वस्तु छे। तो वेनी अंदर प्रकरणनी समज आपती मुख्य प्रश्नोत्तरी के जे आप लांबू अने टूंकू आपणुं प्रकरण छे एमां जे कंई आपणने जाणवानुं के जे विषय लखवानुं एनी समजूती आपणने आपी छे अने एना सवाल पण आपेला छे। हवे लंबाईना एकमो जणावो एवो एक सवाल छे के लंबाई लांबू अने टूंकू एटले लांबू अने टूंकू तो लंबाईना एकमो 3 छे। लंबाईना एकमो 3 छे, सेंटीमीटर, मीटर अने કિલોમીટર। તો આ 3 એકમો તમારે ધ્યાનમાં રાખવાના છે અને યાદ પણ રાખવાના છે। બીજો સવાલ છે કે લંબાઈનો નાનો અને મોટો એકમ કયો છે? તો લંબાઈનો નાનો એકમ છે સેન્ટીમીટર અને લંબાઈનો મોટો એકમ છે કિલોમીટર। તો નાનો એકમ જ્યારે તમારી પાસે માંગે, ખાલી જગ્યામાં આવે, ગમે એમાં, ત્યારે તમારે સેન્ટીમીટર લખવાનું છે। મોટો એકમ માંગે ત્યારે તમારે કિલોમીટર લખવાનું છે। ત્રીજો સવાલ છે સેન્ટીમીટર અને કિલોમીટરને ટૂંકમાં કેવી રીતે લખાય? હવે સેન્ટીમીટર એટલે મોટા અક્ષર થાય છે બંનેમાં, તો કોઈક વાર આપણને જગ્યા ઓછી હોય અથવા તો ઝડપથી લખવા માટે આપણે એને કઈ રીતે લખાય? તો કે સેન્ટીમીટરને ટૂંકમાં સેમી એમ લખાય અને કિલોમીટરને ટૂંકમાં કિમી એવું આપણે ટૂંકમાં લખી શકીએ છીએ। આખું સેન્ટીમીટર કિલોમીટર એવી લખવાની જરૂર નથી, સેમી અને કિમી લખી નાખીએ એટલે સમજાઈ જાય છે કે આ સેન્ટીમીટર આપણને બતાવે છે અને અહીંયા કિલોમીટર બતાવે છે। હવે જ્યારે બે ગામ શહેર વચ્ચેનું અંતર કયા એકમમાં દર્શાવાય? હવે તમે જુઓ કે ઘણી વખત તમે ગામડે કે ગમે ત્યાં જતા હોય તો લાકડા ઓલા પથ્થરના ઓલા મૂક્યા હોય એમાં લખેલો કેટલા કિલોમીટર આ ગામ દૂર છે, એટલા કિલોમીટર આ ગામ દૂર છે, આપણને એની કેટલા કિલોમીટર અંતર દૂર છે એવું આપણને એમાં બતાવ્યું હોય છે, એરા કરીને કેટલા કિલોમીટર આ દૂર છે। તો એક ગામથી બીજા ગામનું અંતર કિલોમીટરમાં દર્શાવાય છે। આવો કિલોમીટર શબ્દ તમે ઘણી જગ્યાએ વાંચ્યો હશે, એક ગામથી બીજા ગામનું અંતર માપવા માટે કિલોમીટરનો ઉપયોગ થાય છે। હવે ત્યાર પછી તમારે કંપાસ બોક્સ હોય છે, કંપાસ બોક્સમાં લંબાઈ માપવાનું કયું સાધન છે? તો એક તમારા કંપાસ બોક્સની અંદર એક સ્કેલ હોય છે, તો તેના વડે શાની લંબાઈ માપી શકાય છે? તો બધાના કંપાસ બોક્સમાં એક સ્કેલ હોય છે। હવે ઈ સ્કેલ છે, નાની સ્કેલ, કંપાસ બોક્સની સ્કેલ છે એ 15 સેન્ટીમીટર સુધીની જ હોય છે, એમાં મોટી સ્કેલ હોતી નથી। હવે તો તમારા કંપાસ બોક્સમાં 15 સેમી સુધી માપ દર્શાવતી માપપટ્ટી છે, આ માપપટ્ટીથી એટલે ઓછી લંબાઈ એટલે કે કોઈ પણ નાની વસ્તુ હોય એ નાની વસ્તુ માપવા માટે આ સ્કેલનો ઉપયોગ થાય છે। દાખલા તરીકે પુસ્તક, પેન્સિલ, મોબાઈલ એટલે કે 15 સેન્ટીમીટર સુધીની કોઈ પણ લંબાઈ હોય તો એને આપણે માપી શકીએ છીએ। ત્યાર પછીની મોટી ફૂટપટ્ટી આવે છે કે જે 30 સેન્ટીમીટરની આવે છે, પછી આગળ આગળ દરજી પાસે હોય, કડિયા પાસે હોય, આ બધાની પાસે અલગ અલગ મીટર માપપટ્ટી હોય છે, એની જે વસ્તુ હોય એ પ્રમાણે લોકો માપ પણ કરતા હોય છે। તો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈએ કે લાંબુ અને ટૂંકું। તો સૂચના મુજબ રેખા દોરો, માપો અને ખાલી જગ્યામાં લખો। તો અમે પહેલાથી સ્કેલથી ગાળી વાળી છે, આવું તમારે સ્વાધ્યાય પોથીમાં સ્કેલથી લીટી ગાળવાની છે। લીટી ગાળીને પછી નીચે માપ લખ્યા છે એ અને ઈ, તો જો એ અને ઈ એને જોડવાનું છે અને આની લંબાઈ કેટલી છે એ નીચે સવાલ આપ્યો છે એમાં લખવાની છે। તો આ બધી લીટી જે તમને એ પૂછે, એફ જી તો એની કેટલી છે, 2 સેન્ટીમીટર છે, આઈ કે તો આઈ અહીંયા અને કે અહીંયા, તો આ પહેલા માપ લીટી દોરવાની છે અને પછી એને માપવાની છે કે આઈ કે બરાબર કેટલા છે, તો કે 6 સેન્ટીમીટર, જી એચ બરાબર કેટલા છે, 5 સેન્ટીમીટર, તો આ બધી જોડવાની છે અને જોડીને પછી એના માપ લખવાના છે। એ બી બરાબર 4 સેન્ટીમીટર, જે એચ બરાબર 3 સેન્ટીમીટર, ડીઈ બરાબર 6 સેન્ટીમીટર અને બી સી બરાબર 3 સેન્ટીમીટર, આ બધા એના માપ લેવાના છે। હવે માપ લેવા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સ્કેલ છે, સ્કેલમાં તમને અહીંયા માપ આપેલા હશે, 0 આપેલો હશે, તમે જોશો એટલે સ્કેલની અંદર 0 આપ્યો છે, પણ જ્યારે તમે માપની શરૂઆત કરો ત્યારે કોઈ પણ રેખા તમે મૂકવાની શરૂઆત કરો એટલે 0થી જ ચાલુ કરવાની છે। દાખલા તરીકે આપણે જોઈએ કે આઈ અને કે, તો આ મેં સ્કેલ મૂકી છે,
तो અહીંયા તમને જીરો દેખાતો હશે તો આ જીરાથી જ તે ચાલુ કરવાની છે અને જીરાથી તમને જોવાનું છે કે 1 2 3 4 અને 5 અને 6 સુધી આપણને આ કે મળે છે તો એનું માપ કેટલું થયું 6 તો આવી રીતે તમારે સ્કેલથી લીટી દોરવાની અને એનું માપણ કણ કરવાનું છે કે જીરોથી ચાલુ કરીને જેટલા અંક સુધી આવે જો અહીંયા પછી વચ્ચે દાખલા તરીકે આવે તો પછી કાપા ગણી લેવાના છે કેટલા કાપા છે એ તમારે ગણીને પછી એ રીતના લખવાનું પણ અહીંયા અત્યારે મેં તમને બતાવી દીધું છે પાઠ્યપુસ્તકમાં આવી રીતની રેખા છે તમારે જાતે કરી લેવાની રહેશે બીજો પ્રશ્ન નીચેના ચિત્રો સૂચના મુજબ દોરો તો આપણને બિલાડીની 2 સેન્ટીમીટર લાંબી પૂંછડી બનાવવાની કીધી છે તો આ એનું માપ લેવાનું છે મેં તમને સમજાવ્યું કે 0 થી ચાલુ કરીને માપ લેવાનું છે બીજો છે આપેલા ચિત્રને 1 સેન્ટીમીટર લાંબો જમણો હાથ બનાવો ડાબો દોરેલો છે જમણો આપણે દોરવાનો છે પેન્સિલ આપેલી છે કે આપેલી પેન્સિલ કરતાં અડધી પેન્સિલ તો આ પેન્સિલ જે આપણને આપી છે એ પેન્સિલ દોરેલી છે 4 સેન્ટીમીટરની તો આને અડધી એટલે 4 ની અડધી 2 થાય તો 2 સેન્ટીમીટરની બનાવેલી છે ત્યાર પછી કપ આપેલો છે કે આપેલા કપ કરતાં 1 સેન્ટીમીટર નાનો કપ બનાવો જે આપણને આ કપની લંબાઈ આપી છે 3 સેન્ટીમીટર આપી છે તો એનાથી 1 સેન્ટીમીટર નાનો તો 2 સેન્ટીમીટરનો આપણે આ કપ બનાવવાનો છે આપેલા લાકડીની અડધી લાકડી બનાવો હવે આ લાકડીનું જેટલું માપ છે એ પહેલા આપણે માપન કરવું પડે 6 સેન્ટીમીટર છે તો આપણે 3 સેન્ટીમીટરની બીજી લાકડી બનાવવાની રહેશે ત્યાર પ્રશ્નનો ત્રીજો પ્રશ્ન છે કે એક વિદ્યાલયમાં દોડની હરીફાઈ છે તો દોડ દોડવા માટે કેટલા કેટલા આશા ઉમા સુહાના અને માયા આ ત્રણેય જણા દોડે છે અંતિમ રેખા સુધી પહોંચવાનું છે તો માયા અંતિમ રેખાથી કેટલી દૂર છે તો માયા છે તો માયા અંતિમ રેખાથી 3 જ કિલોમીટર દૂર છે સુહાના માયાથી કેટલી દૂર છે આ સુહાના છે તો માયાથી કેટલી દૂર છે તો આ બંને વચ્ચે માપન કરવાનું છે તો 4 સેન્ટીમીટર દૂર છે એના કરતા આશા અને ઉમા અંતિમ રેખાથી કેટલી દૂર છે આશા અને ઉમા તો અહીંયાથી 10 સેન્ટીમીટર દૂર છે આશા અને ઉમા માયાથી કેટલી દૂર છે તો 7 સેન્ટીમીટર 7 મીટર એના કરતા દૂર છે ચોથો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યામાં લખો લંબાઈનો નાનો એકમ જે મેં તમને હમણાં સમજાવ્યો હતો કે સેમી ટૂંકમાં એને શું લખાય સેમી એટલે બોક્સમાં લખવાનું છે બ 100 સેન્ટીમીટર એટલે કેટલા મીટર તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય છે 100 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય છે 1 મીટર થાય છે 1 કિલોમીટર એટલે કેટલા મીટર તો 1 કિલોમીટર એટલે 1000 કિલોમીટર 1 કિલોમીટર એટલે કેટલા આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય છે તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર આ વસ્તુ ખાસ ધ્યાન આપે એક ગામથી બીજા ગામનું અંતર કયા એકમમાં દર્શાવાય છે તો કિલોમીટરમાં દર્શાવાય છે પુસ્તકનું માપન કયા એકમમાં દર્શાવાય પુસ્તકનું માપન સેન્ટીમીટરમાં દર્શાવાય છે ત્યાર પછી મહાવરો 2 હવે આ ખાસ યાદ રાખવાનું છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર 1 કિલોમીટર બરાબર 1000 મીટર આ જે લીલા અક્ષરથી લખેલું છે તમારે સતત અને કાયમ યાદ જ રાખવું પડશે કારણ કે જ્યારે રૂપાંતર આવશે ત્યારે આ વસ્તુ ઉપર તમારે ભાર આપવાનું રહેશે હવે મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરો આપણને અહીંયા 3 મીટર આપ્યા છે તો એનું આપણે શેમાં બનાવવાનું છે સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે જો 1 મીટર છે તો એનું આપણે મીટરમાં સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું હોય તો આપણને 100 મળે છે તો એવી રીતે આપણને 6 આપ્યા છે તો 6 નું આપણે સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે 6 મીટર ગુણ્યા આપણે શેમાં રૂપાંતર કરવાનું છે સેન્ટીમીટરમાં એટલે ગુણ્યા 100 આ 100 ક્યાંથી આવે એ તમને સમજાય છે તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે એટલે આપણે એને અહીંયા 100 લીધા છે કોઈ પણ સંખ્યાને 100 સાથે ગુણવાની છે તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો કે 6 એકા 6 600 આ બે મીંડા ચડાવ્યા હવે આ શું થઈ ગયું સેન્ટીમીટર થઈ ગયું સેન્ટીમીટર ટૂંકમાં પણ લખી શકો છો આ દાખલાને આવી રીતે તમારે ગણવાના છે કે જે સંખ્યા તમને આપી છે એ મૂકવાની એને 100 સાથે જ ગુણાકાર કરવાનો છે જ્યારે મીટર અને સેન્ટીમીટર હોય ત્યારે જ તમારે 100 સાથે એનો ગુણાકાર કરવાનો રહેશે અહીંયા તમે જુઓ કે 9 આપ્યા છે તો 9 મીટર ગુણ્યા 100 સેન્ટીમીટર કરીએ સેમી તો એનો ગુણાકાર કરતા આપણને 900 સેન્ટીમીટર
મળે છે। તો આવી રીતે તમારે મીટરને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવા માટે 100 સાથે ગુણાકાર કરવાનો રહેશે, ખાસ યાદ રાખવાનું છે તમારે। ત્યાર પછીનો ત્રીજો દાખલો છે 11 મીટર। જો અહીંયા તમને બે અંક આવી ગયા છે કે ઓલે આગળ તમે 6-9 એવા એક જ અંક હતા, હવે અહીંયા આવી ગયા છે બે અંક। પદ્ધતિ સેમ જ છે, પદ્ધતિમાં કોઈ ફેરફાર નથી, એટલે કે 11 મીટર ગુણ્યા 100 સેમી બરાબર, હવે 11 ને સાથે 100 સાથે ગુણીએ એટલે આપણને 1100 સેન્ટીમીટર સેમી મળે। હવે જે તમે સંખ્યા આગળની હતી એને જેમ જ છે, પણ અહીંયા બે અંક આવી ગયા છે એટલે આપણે એને 100 સાથે જ ગુણવાના છે। જે સંખ્યા છે ને બે મીંડા લગાડ્યા એટલે આપણને સેન્ટીમીટરમાં રૂપાંતર એનું મળી ગયું છે। 100 સાથે ગુણાકાર કરવાથી આપણને મીટર સેમીનું રૂપાંતર સરળતાથી મળે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે બીજો, સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરો। હવે જો તમને અહીંયા સેમી આપ્યું છે તો હવે આપણે એનું કરવાનું છે સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરવાનું। તો સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરવા માટે એને તમારે 100 સાથે ભાગાકાર કરવો પડશે। કેટલા સાથે? આ 100 તમને સમજાય છે કે ક્યાંથી આવ્યા છે? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે આ 100 તમને બધી જગ્યાએ જોવા મળશે। તો આ બંનેને ભાગાકાર કરો તો તમને 100નો ભાગાકાર 7 સાથે એટલે આપણને 7 મીટર મળે છે। ખાસ ધ્યાન આપે, મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવા માટે ગુણાકાર કરવો પડશે, સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરવા માટે ભાગાકાર કરવો પડશે। આ બંને વસ્તુ ખાસ સમજવાની છે, ક્યારે ગુણાકાર કરવાનો છે અને ક્યારે ભાગાકાર કરવાનો છે। ત્યાર પછી અહીંયા એના જેમ જ 3 સંખ્યા આવી ગઈ છે કે 1200 સેમી ભાગ્યા 100 સેમી બરાબર। બરાબર નિશાની પણ ફરજિયાત મૂકવાની છે, કારણ કે આ દાખલામાં પદ્ધતિ જે છે આ બંનેનો ભાગાકાર કરવાથી આપણને 12 મીટર મળે છે। આ બંને જીરા જીરા ઉડી જાય, એકસાથે ગુણાકાર કરો એટલે આપણને જે સંખ્યા છે એની એ જ મળે છે। પછીનો ચોથો દાખલો છે 2500 સેમી ભાગ્યા 100 સેમી બરાબર, આપણને 25 મીટર મળે છે। ખાસ ધ્યાન આપજો આ બંને વસ્તુમાં ક્યારે ગુણાકાર ને ક્યારે ભાગાકાર। ત્યાર પછીનો આપણને બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન છે કે મીટર સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે, મીટર અને સેન્ટીમીટર બંનેમાં આપણને જવાબ મળવો જોઈએ। હવે તમે જુઓ કે એકમ, દશક અને 100, તો પેલા જે 100 ની સંખ્યા છે એને આપણે છૂટી પાડી દેવાની છે કે 500 સેમી વત્તા પાછળની સંખ્યા 60 સેમી। આગળ જે 1, 2 અને 3 એમાં 100 ની સંખ્યા છૂટી પાડીને 2 મીંડા લગાડવાના વત્તા કરીને 60 બરાબર 5 મીટર અને 60 સેમી। ત્યાર પછીનો દાખલો છે 1590 સેન્ટીમીટર આપ્યા છે, તો તમારે આમાં 100 સેન્ટીમીટર અને મીટર આપે એટલે પાછળની બે સંખ્યા છૂટી પાડવાની છે, એટલે 1500 સેમી વત્તા 90 સેમી। હવે આને તમે 100 સાથે ભાગાકાર કરો એટલે તમને માત્ર 15 મળે છે, 15 મીટર અને 90 સેમી। આમાં સમજાય છે કે જે તમે આને આપણે આગળ ભાગાકાર કરતા હતા પણ આમાં આપણને જગ્યાના અભાવને કારણે ભાગાકારની પદ્ધતિ વચ્ચે મૂક્યું નથી, એટલે 15 ને તમે 100 સાથે ભાગાકાર કરો એટલે તમને જવાબમાં 15 મળે છે, એટલે 15 મીટર। 90 ને એમને એમ જ રાખવાના છે, કારણ કે આપણને સૂચનામાં મીટર અને સેન્ટીમીટર બંનેના જવાબ માંગેલા છે। અહીંયા પણ સેમ એ જ છે, એક પણ એક દાખલો જો મગજમાં બેસી જાય એટલે બાકીના બધા જ દાખલા સમજાય જાય। પાછળની બે સંખ્યા છૂટી પાડવાની છે એટલે કે 1800 સેમી વત્તા 75 સેમી। હવે 1800 ને 100 સાથે ભાગાકાર કરવાથી આપણને 18 મીટર મળે છે,
અને 75 સેમી મળે છે। તો આ તમારો પ્રશ્ન 3 મીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર મળી ગયું। ત્યાર પછીનો તમારો પ્રશ્ન છે 4 કિલોમીટરનું મીટરમાં રૂપાંતર। હવે યાદ આપે કે આપણે એકમ બદલી ગયું છે અહીંયા, અત્યાર સુધી મીટર અને સેન્ટીમીટર ચાલતું હતું, હવે અહીંયા આપણું એકમ બદલી ગયું છે। એકમ બદલી ગયું છે એટલે ધ્યાન આપે કે 1000 સાથે એનો ગુણાકાર ભાગાકાર જે કરવાનો છે સેમ ઓલન જેવી જ પદ્ધતિ, પણ આમાં તમારે 1000 લેવાના છે। ઓલામાં આપણે 100 લેતા હતા તો આમાં તમારે 1000 લેવાના છે। તો 5 કિમી ગુણ્યા 1000 મીટર। હવે આ બંનેનો ગુણાકાર કરવાથી તમને 5000 મીટર મળે। બીજો દાખલો છે, સેમ જ આપણે જે પહેલો પ્રશ્ન આગળ કર્યો એના જેમ જ છે, પણ આમાં તમારે 1000 સાથેનો ગુણાકાર કરવાનો રહેશે, કારણ કે એકમ બદલી ગયું છે। ઓલું મીટર અને સેન્ટીમીટર હતું, હવે કિલોમીટર અને મીટર આવી ગયું છે। તો 7 કિમી ગુણ્યા 1000 મીટર બરાબર 7000 મીટર। ત્યાર પછીનો પ્રશ્ન છે, મીટરનું કિલોમીટરમાં રૂપાંતર કરો। મીટરનું કિલોમીટરમાં રૂપાંતર કરવા માટે તમારે 4000 મીટર ભાગ્યા 1000 મીટર, તો આ બંનેનો ભાગાકાર કરો એટલે તમને 4 મળે। 3 એ 3 શૂન્ય ઉડી ગઈ, એક સાથે ગુણાકાર કરવાથી આપણને એની એ જ સંખ્યા મળે છે એટલે 4 કિમી। સેમ આપણે આગળ જે કર્યા એ જ તે, પણ આમાં 1000 સાથેનો ભાગાકાર આવે છે। ત્યાર પછી 9000 મીટર, મી ટૂંકમાં લખું છું કારણ કે પાછળ જગ્યા ઓછી પડે છે, 1000 મીટર। આ બંનેનો ભાગાકાર કરવાથી આપણને 9 કિમી મળે છે। હવે જુઓ અહીંયા મીટર અહીંયા કિમી, સૂચના આપણને આપી છે કે મીટરનું કિલોમીટરમાં રૂપાંતર કરો, તો અહીંયા છે એનો એ જવાબ લખાયેલો છે, એનું પણ ધ્યાન રાખવાનું રહેશે। ત્યાર પછીનો પ્રશ્ન છે, મીટરનું કિલોમીટર અને મીટરમાં રૂપાંતર કરો। હવે આપણને મીટર અને કિલોમીટરમાં આપણને 3 સંખ્યા પાછળની છૂટી પાડવાની રહેશે। કેટલી સંખ્યા છૂટી પાડવાની? 3 સંખ્યા છૂટી પાડવાની। તો હવે 3 કેટલા છે? તો આ 200, એ 3 સંખ્યા થશે। તો હવે 2000 મીટર વત્તા 200 મીટર। હવે 2000 આપણે આગળને આને 2000 તમે 1000 સાથે ભાગો એટલે આપણને 2 મળે છે। 2000 હવે શું મળી ગયું? કિમી અને 200 મીટર। 2000 1000 સાથે ભાગાકાર કરવાથી આપણને 2 મળે છે। આમાં મેં એક સ્ટેપ ઓછો રાખ્યો છે કારણ કે જગ્યાના અભાવે અહીંયા ભાગાકારની પદ્ધતિ આવી નથી। ત્યાર પછી અહીંયા 4600, તો પાછળની 3 સંખ્યા છૂટી પાડી, 4000 મીટર વત્તા 668 મીટર, તો 4 કિમી 668 મીટર આપણને મળે। ત્યાર પછીનો દાખલો છે કે 3000 પાછળની 3 સંખ્યા છૂટી પાડી, 3000 મીટર વત્તા 2552 મીટર, તો 3 કિમી થઈ ગયું 2552 મીટર થઈ ગયું। હવે ત્યાં નાખો છૂટ સંખ્યાને રૂપાંતર કરવા માટે આ વસ્તુનું 1000 અને 100ની સંખ્યાને વધારે ધ્યાનમાં લેવાની રહેશે, કારણ કે સંખ્યાને ધ્યાનમાં તમે રહેશો તો જ આગળની સંખ્યામાં ખબર પડશે। ત્યાર પછીનો મહાવરો 3, આપણને એક અહીંયા કોષ્ટકમાં રાજ્ય કક્ષાએ લાંબી કૂદ, ઊંચી કૂદ, એવી કૂદ યોજેલી છે એના સવાલના જવાબ આપેલા છે કે રાકેશે રાજ્ય કક્ષાએ પ્રથમ આવવા માટે કેટલા સેમી વધુ કૂદવું પડે? રાકેશે તો કે 1 મીટર અને 57 સેન્ટીમીટર એ દોડ્યો છે, એના કરતા આગળ રાજ્ય કક્ષાએ આવવા માટે આ 1 મીટર અને 65 સેન્ટીમીટર દોડ્યો છે, તો હવે તમે 57 પછી કેટલા આવે તો 65 થાય? તો કે 9 સેન્ટીમીટર વધારે હાલે, તો આ એની હારી, કારણ કે 65 ને 66 એને કરવા પડે એટલે
सत्तावन पछी अठावन ओगणसाठ साठ एकसठ बासठ त्रासठ चौसठ पांसठ अने छासठ तो नौ थाय तो नौ सेमी वधारे दौड़े तो ई पहले पहला राज्य कक्षाए प्रथम आवे। तारा सेजल करता ऊंची कूद में केटलू वधु दौड़ी तो तारा छे ए सेजल करता केटलू वधारे कूदी तो के 42 सेंटीमीटर वधारे कूदी। अफजल राज्य कक्षाए परेश करता केटलू वधु कूद्यो 16। काजले राज्य कक्षाए प्रथम मावा माटे केटलू वधु कूदवू पड़े तो 29 सेंटीमीटर वधारे कूदवू पड़े। राकेशनी ऊंची कूद लगभग तो राकेशनी ऊंची कूद तो दौड़ क्यारे थाय तो के 1:50 दौड़ थाय तो 1:57 कूदी छे तो ब आवे के 1.5 मीटर लगभग 1.5 मीटर ये दौड़े छे। हवे जेटलू स्वाध्याय पोथी में पाना नंबर 13 सुधीनुं जे पूरेवुं छे ए तमारे तमारी स्वाध्याय पोथी में पूरुं करी देवानुं छे अने बाकीनुं जे छे व्यवहारिक दाखला ए आवता अठवाडियामां तमने पाछा विडियोमां मूकवामां आवशे। जेटलू कर्युं छे सरस रीते स्वाध्याय पोथीमां जोईने लखी नाखवानुं छे। नो समझाय तो बाजूमां उदाहरण आप्या छे थोड़ुंक एमां ध्यान राखवानुं અને એના જેવું સેમ નથી કારણ કે ઉદાહરણમાં તમને એક સ્ટેપ વધારે આપ્યો છે અહીંયા આપણે એક સ્ટેપ ઓછો લીધો છે કે ઝડપથી સમજાઈ જાય એના માટે એક સ્ટેપ ઓછો છે। તો ચાલો બાળકો જય શ્રી કૃષ્ણ।